નારી કી નિંદા ન કીજીએ, નારી રતન કી ખાન, નારી થકે સબ અવતર્યા, ત્રો પ્રલા સમાન, નારી એ જગત જનની છે. પુરુષોત્તમ રૂપાલા નીતિ કે પુરુષોત્તમ રૂપાલા નીતિ કે એ અભદ્ર ટિપ્પણીને લઈ અને ગુજરાત નહીં પણ હવે દેશભરમાં એનો વિરોધ ચાલુ થયો. જો ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો નેતા અને દેશનો કેન્દ્રીય મંત્રી આવું લાંછન ભર્યું નિવેદન આપે એ ક્ષમાને યોગ્ય નથી. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર યા ઉમેદવારને કોઈ પણ ગામમાં પ્રચાર અર્થે પ્રવેશ આપવામાં નહીં આવે. એટલે સમાજ પ્રથમ, અને કહેવાય ને કે નાત પલટો ન થાય પક્ષ પલટો થાય, એટલે સમાજ સાથે જ રહેશે એવી અમને ચોક્કસ આશા છે. અને અમારો મુદ્દો માત્ર એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, આ સિવાય અમારી બીજી કોઈ માંગણી નથી. ભાજપ પક્ષ રૂપાલાની ટિકિટ રદ નથી કરતી તો પછી ખુલ્લા જાહેર મંચમાં એનો બહિષ્કાર કરવામાં આવશે, એના વિરોધમાં મતદાન કરવાની પણ સમાજને અપીલ કરવામાં આવશે. તો હું આપ મીડિયા તરફથી એ કહેવા માંગુ છું કે જો તમે અમારા માનુભાવો અમારા વડીલશ્રીને જો આ પ્રશ્ન કરી શકતા હો તો તમે રૂપાલાભાઈને કેમ પ્રશ્ન નથી કર્યો? ત્યારે જ મને આ જુસ્સો આવ્યો કે અમારા જ નિવેદન એક વખત આપેલું કે આ નિવેદન અમારા ક્ષત્રિય સમાજ તરફથી લોકો આપશે, આ મારું પ્રત્યે એક વ્યક્તિગત નિવેદન નહીં. તો હું રૂપાલાભાઈને તમે એકવાર તો પ્રશ્ન કરો કે ભાઈ તમે એવું તો શું જીદ છે તમારી કે તમને કોઈનું પીઠ બળ છે? મુંદ્રા ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયો. મુંદ્રા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું હતું. આ મહાસંમેલનમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરાઈ હતી. પ્રાસંગિક પ્રવચન કુલદીપસિંહ જાડેજાએ આપતા જણાવ્યું હતું કે સત્તા સામે લડવા ક્ષત્રિય સમાજ સક્ષમ છે. જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો ભાજપનું બહિષ્કાર ક્ષત્રિય સમાજ કરશે. ટોડા ગામના કિંજલબા કનકસિંહ જાડેજાએ મંચ પરથી સંબોધ્યું હતું અને ક્ષય એટલે માત્ર ક્ષત્રિય જણાવતા રૂપાલાએ કરેલ ટિપ્પણીને વખોડી હતી. આ મહાસંમેલનમાં મુંદ્રાના સમગ્ર સમાજો રાજપૂત ક્ષત્રિયોને ટેકો જાહેર કર્યો હતો. મહેશ્વરી સમાજના નવીનભાઈ ફફલ ઉપસ્થિત રહી મુંદ્રા મહેશ્વરી સમાજ ખભેથી ખભો મિલાવી ક્ષત્રિયોની સાથે ઊભું છે તેવું જણાવ્યું હતું. પરપ્રાંતિ સમાજના દેવેન્દ્રભાઈએ પણ સમર્થન જાહેર કર્યું હતું. કમલેશભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં રૂપાલાનો વિરોધ કરતા આ જ મેદાન પર તેનું સન્માન કર્યું હોવાની વાત કરી હતી અને આજે આ જ મેદાન પરથી તેઓએ રૂપાલાના વિરોધની પ્રતિજ્ઞા લીધી હતી. જયદીપસિંહ વાઘેલા દ્વારા વિરોધ માટે ક્ષત્રિય સમાજના આયોજન વિશે માહિતી અપાઈ હતી. દસુભા પાવડિયાએ રૂપાલાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુંદરાના ગજેન્દ્રસિંહ જાડેજાએ સમર્થન આપતા તમામ સમાજોનો આભાર વ્યક્ત કરી રૂપાલાને હાસ્ય કલાકાર ગણાવી તેના દ્વારા કરાયેલ ટિપ્પણીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે મહાસંમેલનમાં ઉપસ્થિત તમામને ભાજપને મત ન આપવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. બહોળી સંખ્યામાં આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલાની ટિકિટ ન કપાય તો ભાજપને મત ન આપવાની ચીમકી ઉચ્ચારી હતી. કાર્યક્રમનું સંચાલન ભગીરથસિંહ જાડેજાએ કર્યું હતું. મહાસંમેલન વિશાળ રેલી સાથે મુંદરા મામલતદાર કચેરીએ રૂપાલા વિરુદ્ધ આવેદન આપી રૂપાલા હાય હાયના નારા સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મહાનુભાવો સાથે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ હાજર રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. રૂપાલા જે અભદ્ર ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજને, ક્ષત્રિય સમાજની જે રાજવીઓ મહિલાઓ ઉપર અને આ રાષ્ટ્રની નારીઓ ઉપર, એ અભદ્ર ટિપ્પણીને લઈ અને ગુજરાત નહીં પણ હવે દેશભરમાં એનો વિરોધ ચાલુ થયો છે ને હાલ પૂરતી માંગ માત્ર એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટીએ એની ટિકિટ રદ કરે. કારણ કે જો ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો નેતા અને દેશનો કેન્દ્રીય મંત્રી આવું લાંછન ભર્યું નિવેદન આપે એ ક્ષમાને યોગ્ય નથી અને એ સત્તામાં બેસે એ યોગ્ય પણ વ્યક્તિ નથી. એ બાબતે આજે મુંદ્રામાં પણ કાર્યક્રમ થયો અને મુંદ્રામાં ક્ષત્રિય સમાજની સાથે સાથે મુંદ્રા તાલુકામાં વસતા સર્વ સમાજોના પ્રમુખો અને સર્વ સમાજોએ
સમાજો સમર્થિત આજનો કાર્યક્રમ થયો, જે બાબતે સભા અને ત્યારબાદ રેલી સ્વરૂપે એક આવેદન પણ મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે અને ખાસ માંગ કરવામાં આવી છે કે આવા પ્રકારના નિવેદન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને FIR નોંધવામાં આવે, સાથે સાથે ચૂંટણી પંચને પણ લખવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ એની ઉમેદવારી પત્ર રજૂ કરે તો એ પણ રદ કરે અને કાયદેસરની થતી કાર્યવાહી કરે. લગભગ 17 દિવસથી ચાલતી લડતમાં અમે પ્રથમ મુંદ્રા તાલુકામાં એક સભાનું આયોજન કર્યું હતું, ત્યારબાદ એક આહવાન પણ કર્યું હતું કે ક્ષત્રિય સમાજ દરેક સમાજને સાથે રાખી ગામની અંદર મિટિંગ કરે અને વિનંતી કરે કે ભાઈ વંશ આપણે આદિ અનાદિકાળથી દરેક સંબંધ સાથે ક્ષત્રિય દરેક સમાજ સાથે ક્ષત્રિય સંબંધ ધરાવે છે, એટલે આપ પણ અમારી અસ્મિતાની લડતમાં જે અમારી અસ્મિતાનું હનન થયું છે તો આપ પણ અમને સમર્થન કરો. લગભગ 40 ગામોની અંદર મિટિંગો થઈ છે, સર્વ સમાજની સર્વાનુમતે એવા નિર્ણયો લેવાના છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર યા ઉમેદવારને કોઈ પણ ગામમાં પ્રચાર અર્થે પ્રવેશ આપવામાં નહીં આવે અને જો ટિકિટ રદ નહીં થાય તો ભવિષ્યમાં આ નહીં પણ કોઈ પણ ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજ બધા સમાજોને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવશે. 14 તારીખે આવતી એ બાબતે જો કદાચ ભાજપ ટિકિટ રદ ન કરે તો ગુજરાતની ક્ષત્રિય સર્વ સમાજોની મતલબ સર્વ સંસ્થાઓની સંકલન સમિતિ છે, એ સંકલન સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે કે આવતી 14 તારીખે એક મહાસંમેલન આખા રાજ્ય લેવલનું રાજકોટની અંદર થઈ રહ્યો છે અને આ આંદોલન એ આખા દેશ લેવલે લડવામાં આવશે. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અલગ અલગ રણનીતિ અનુસાર લડત લડવામાં આવશે. ગામે ગામ જે અમે મુંદ્રાથી શરૂઆત કરી છે કે સર્વ સમાજોને સાથે રાખી વિનંતી કરી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવડાવું અને આ માત્ર ગુજરાતની અંદર નહીં દેશના સમગ્ર રાજ્યોની સમગ્ર જિલ્લાઓ સમગ્ર તાલુકાઓની સમગ્ર ગામડાઓની અંદર આ આંદોલનને પહોંચાડવાનો મેં પ્રયત્ન કરશું. ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો ભાજપ સાથે જોડાયેલા છે, પરંતુ તમને શું લાગે છે એ આગેવાનો શું ભાજપ સાથે રહેશે કે સમાજ સાથે રહેશે? ટૂંક સમયમાં જો કદાચ ટિકિટની રદ કરવાની જાહેરાત નહીં કરવામાં આવે તો એ પ્રથમ તો સમાજના છે, કારણ કે જન્મતાની સાથે જ સમાજનો ટેગ લાગે છે અને એ બાદ 18 વર્ષ પછી કોઈ પાર્ટીનો મતદાર યા કાર્યકર્તા બનતો હોય છે, એટલે સમાજ પ્રથમ અને કહેવાય ને કે નાત પલટો ન થાય પક્ષ પલટો થાય, એટલે સમાજ સાથે જ રહેશે એવી અમને ચોક્કસ આશા છે. આજનો આ કાર્યક્રમ મુંદ્રા તાલુકા ક્ષત્રિય સમાજ આયોજિત પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદાસ્પદ નિવેદન આપેલું છે એના વિરોધમાં આવેદનપત્ર આપી અને સભાનું આયોજન હતું, જે આયોજનમાં આપે જોયું કે આજે ખૂબ જ બહોળી સંખ્યામાં સમગ્ર મુંદ્રા તાલુકાની પણ કચ્છ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં અમારા ક્ષત્રિય સમાજના માતા બહેનો ભાઈઓ વડીલો અને યુવાઓ પધાર્યા હતા અને અમારો મુદ્દો માત્ર એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, આ સિવાય અમારી બીજી કોઈ માંગણી નથી. આજે જે આ અત્યારે સભા થઈ એમાં હું માનું છું 4000થી પણ વધારેની સંખ્યા હશે અને આ આવેદન આ અરજીઓ છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 24 જિલ્લામાં 70થી પણ વધારે આવેદનપત્ર સભાઓ અને કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આગામી સમયમાં જો આવી જ રીતે થશે તો હજી વધારે પ્રચંડ કાર્યક્રમો થશે અને આ જ કાર્યક્રમ અનુસંધાન આગામી 14 એપ્રિલના રાજકોટ ખાતે બહુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હવે અમારા ચરણ ફેસ 2 છે, જેમાં ખાસ કરીને જો ભાજપ પક્ષ રૂપાલાની ટિકિટ રદ નથી કરતી તો પછી ખુલ્લા જાહેર મંચમાં એનો બહિષ્કાર કરવામાં આવશે, એના વિરોધમાં મતદાન કરવાની પણ સમાજને અપીલ કરવામાં આવશે. મારું નામ વર્ષાબા ગોહિલ છું અને હું મુંદ્રા મહિલા ક્ષત્રિય સમાજની કાર્યકર્તા છું અને જે આ ટિપ્પણી રૂપાલાભાઈ આપણા ક્ષત્રિય સમાજ વિશે કરી છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે અને આવી બફાટ બદલ તેમની ટિકિટ રદ કરવા એ જ અમારો સરકારશ્રી તરફ માંગ છે. આપ મીડિયા મારફતે હું એ જાણવા માંગુ છું, અમારા ક્ષત્રિય સમાજ અને અમારા ક્ષત્રાણી તરફ એ જાણવા માંગુ છું કે જો ક્ષત્રિય સમાજે રૂપાલાએ માફી માંગી તો ક્ષત્રિય સમાજે માફ કરો એ મીડિયા હર અમારા મહાનુભાવો વડીલ શ્રી બધાને પ્રશ્ન કરે છે કે તમે શા માટે માફી નથી આપતા, તો હું આપ મીડિયા તરફથી એ કહેવા માંગુ છું કે જો તમે અમારા મહાનુભાવો અમારા વડીલશ્રીને જો આ પ્રશ્ન કરી શકતા હો તો તમે રૂપાલા
રૂપાલાભાઈને કેમ પ્રશ્ન નથી કરતા કે તમે આ ટિકિટ રદ કેમ નથી કરતા? તમારી એવી શું જીદ છે કે તમારી પાછળ કોઈ પીઠબળ છે? તમે રૂપાલાભાઈને કેમ આ પ્રશ્ન નથી કરી શકતા? અમે મીડિયા તરફથી એ જાણવા માંગીએ છીએ કે પ્લીઝ આજે જ્યારે મને મીડિયામાં બોલવાનો મોકો મળ્યો છે તો હું અમારી શમત સત્રિયાણી તેમજ ક્ષત્રિય સમાજ તરફથી નમ્ર વિનંતી કરું છું કે આપ એ જાણી અમને એ ખુલાસો આપો. આપ કેમ અમારા મહાનુભાવોને વારંવાર એક જ પ્રશ્ન કરો છો કે તમને એ તમે તો તમારું વિરસ્યમ ક્ષમા વિરસ્યમ ભૂષણમ તમારું એ માન બલિદાન તમારે આપ્યા હોય એને પણ તમે તમારા માટે જે ખરાબ બોલ્યું હોય તમારા માટે અપમાનજનક બોલ્યું હોય તો તમારો ક્ષત્રિય ધર્મ છે કે ને માફ કરો છો, તો આપ રૂપાલાભાઈને એ પ્રશ્ન શા માટે નથી કરીને અમને જણાવતા? એ અનુસંધાને બસ હું એ જ કહીશ, બસ મને આ પ્રશ્ન એ અનુસંધાને જ્યારે જામ સાહેબનો આ પ્રશ્ન લઈને મીડિયાએ અમારા રમજુભા બાપુને વારંવાર બપોરે એ જ નિવેદન કરાવતા હતા અને એ જ કોન્ફરન્સમાં લઈ આવતું હતું, ત્યારે જ મને આ જુસ્સો આવ્યો કે અમારા જ નિવેદન એક વખત આપેલું કે આ નિવેદન અમારા ક્ષત્રિય સમાજ તરફથી લોકો આપશે, આ મારું પ્રત્યે એક વ્યક્તિગત નિવેદન નહીં હોય, આ અમારા સમાજનું નિવેદન છે. જો અમારો સમાજ ક્ષત્રિય સમાજનો 72-72 સંકલન જો નક્કી કરશે અને જે નિર્ણય લેશે એ અમને માન્ય છે, પણ જામ સાહેબે અમને જે કહ્યું છે, જામ સાહેબ અમારા મોભી છે એના વિશે અમે વિચારશું એવું એમને કહ્યું. જો આ પ્રશ્ન એ એમને વારંવાર કરી શકતા હોય તો રૂપાલાભાઈને તમે એકવાર તો પ્રશ્ન કરો કે ભાઈ તમે એવું તો શું જીદ છે તમારી કે તમને કોઈનું પીઠબળ છે? અસ્તુ, જય ભવાની.